ગુડ મોર્નિંગ. ધોરણ છ ગુજરાતી માધ્યમ વિષય ગણિત અને પ્રકરણ નંબર 2 પૂર્ણ સંખ્યાઓ. તો પ્રકરણ નંબર 2 માટે આજે આપણો પહેલો વિડિયો લેક્ચર છે. પહેલા વિડિયો લેક્ચરની અંદર આપણે પ્રકરણ વિશેની ફક્ત ને ફક્ત માહિતી અને પ્રકરણની થોડી ઘણી વસ્તુઓ શીખી. તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ સંખ્યાઓ એટલે શું? તો તમને બધાને ખ્યાલ જ છે કે જ્યારે ગણતરી કરવાની આવે, તમને એવું પૂછવામાં આવે કે તમારા ક્લાસરૂમની અંદર કેટલા વિદ્યાર્થીઓ છે, તો તમે શું કરો છો? વિદ્યાર્થીઓને ગણો છો કે 1, 2, 3 થી લઈને 30 કે 35 જેટલા વિદ્યાર્થીઓ હોય તેટલા વિદ્યાર્થી સુધીની સંખ્યા તમે ગણો છો. ત્યાર પછી તમને એવું પૂછવામાં આવે કે તમારા ઘરે આવેલા રૂમની સંખ્યા કેટલી, તો ત્યારે પણ તમે ગણતરી કરો છો. તમારા ઘરે કેરીની પેટી આવેલી હોય તો કેરીની પેટીની અંદર કેરીઓની સંખ્યા કેટલી, ત્યારે પણ શું કરો છો? તમે ગણતરી કરો છો. તો આમ જોવા જઈએ તો આપણે સંપૂર્ણ જીવનની અંદર પહેલેથી લઈને છેલ્લે સુધીની સંખ્યાઓ ખૂબ જ મહત્વની છે અને સંખ્યાનો ઉપયોગ આપણે દરેક જગ્યાએ કરવાનો આવતો. તો સૌ પહેલા સંખ્યાઓ વિશે આપણે માહિતી મેળવીએ કે આપણે મોટા ભાગે પ્રાકૃતિક સંખ્યાઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. મોટા ભાગે કઈ સંખ્યાઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ? પ્રાકૃતિક સંખ્યાઓ. હવે તમને એવો પ્રશ્ન થાય બાળકો કે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ કહેવાય? તો આપણે જોઈએ કે ગણતરીની શરૂઆત થાય 1 થી. ગણતરીની શરૂઆત તમે ક્યાંથી કરો છો? 1 થી. 1 થી લઈને 2, 3, 4 એવી રીતે અનંત સુધી આ સંખ્યાઓ વિસ્તરેલી હોય છે. પ્રાકૃતિક સંખ્યાઓની વાત કરીએ કે ગણતરીની શરૂઆત ક્યાંથી થાય છે? 1 થી. આ માર્કર પેનની સંખ્યા કેટલી? 1. ઓછામાં ઓછી ગણતરીની શરૂઆત કઈ સંખ્યાથી થાય? 1 થી. તો પ્રાકૃતિક સંખ્યાઓ પણ ક્યાંથી શરૂ થશે? 1 થી. 1 પછી 2, 2 પછી 3, 3 પછી 4 એમ લઈને અનંત સુધી આ સંખ્યાઓ વિસ્તરેલી હશે. પણ હવે બાળકો આપણે પૂર્ણ સંખ્યાઓ એટલે શું? પ્રાકૃતિક સંખ્યા તો શીખી ગયા, પૂર્ણ સંખ્યા એટલે તો જોઈએ. પૂર્ણ સંખ્યા બરાબર તમને હું સ્વરૂપે લખી દઉં છું, 0 વત્તા પ્રાકૃતિક સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ એટલે શું? તો પૂર્ણ સંખ્યાઓ એટલે કે 0 વત્તા પ્રાકૃતિક સંખ્યાઓ. તો આ સ્વરૂપ કેવું મળે? 0, 1, 2, 3 થી લઈને અનંત સુધી. તો હવે તમને ખ્યાલ આવી ગયો કે પૂર્ણ સંખ્યાઓ એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ જે આપણી પાસે છે 1 થી લઈને અનંત સુધી, એમાં આગળ તમારે શું ઉમેરવાનો છે? 0 એટલે કે 0. ફરીથી, પૂર્ણ સંખ્યા એટલે પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એમાં આગળ શું ઉમેરી દેવાનું છે? 0 એટલે કે 0. તો હવે આપણને પૂર્ણ સંખ્યા વિશે પણ ખ્યાલ આવી ગયો કે બધી પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી નાનો 1 તમારે 0 ઉમેરી દેવાનો, એટલે તમને કઈ સંખ્યા મળે? પૂર્ણ સંખ્યા મળે. તો બાળકો પૂર્ણ સંખ્યાનું એક ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે તમારી એક ટોપલીમાં કોઈ પણ વસ્તુ રાખેલી નથી અને તમને એવું પૂછવામાં આવે કે ટોપલીની અંદર આવેલી પેનની સંખ્યા કેટલી, તો તમે શું કહો છો? 0, 0, કાંઈ નહીં, ખાલી ટોપલી છે, બરાબર? તો 0ને પણ આપણે ગણતરીમાં લેતા હોઈએ છીએ. તો હવે થોડા ઘણા પ્રશ્નો જોઈ લઈએ. તમને એવું પૂછવામાં આવે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા, તો બાળકો અહીંયા જુઓ, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂ થાય છે? 1 થી. માટે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા શું થશે?
સૌથી નાની પૂર્ણ સંખ્યા જોવી હોય તો પૂર્ણ સંખ્યાઓ ક્યાંથી શરૂ થાય છે? શૂન્ય. માટે સૌથી નાની પૂર્ણ સંખ્યા શું થાય? શૂન્ય, એટલે કે ઝીરો. હવે જો એવો પ્રશ્ન પૂછવામાં આવે કે શૂન્ય એ પ્રાકૃતિક સંખ્યા છે, તો જોવો જોઈએ અહીંયા પ્રાકૃતિક સંખ્યાની અંદર ક્યાંય તમને શૂન્ય દેખાય છે, તો આ વિધાન આપણું કેવું પડે? ખોટું પડે, કે શૂન્ય એ પ્રાકૃતિક સંખ્યા નથી. પણ શૂન્ય એ કઈ સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. ફરીથી, શૂન્ય એ પ્રાકૃતિક સંખ્યા છે તો આ વિધાન કેવું પડશે? ખોટું. કારણ કે પૂર્ણ એ પ્રાકૃતિક સંખ્યામાં તો તમને કંઈ દેખાતું નથી. ક્યાં દેખાય છે? પૂર્ણ સંખ્યામાં. અને શૂન્ય એ કઈ સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. હવે આપણે તરત પહેલાની અને તરત પછીની સંખ્યાઓ વિશે થોડી જાણકારી મેળવીએ. પહેલાની અને પછીની સંખ્યા, પહેલાની સંખ્યા એટલે કે પૂર્વવર્તી કૌંસમાં પૂર્વવર્તી અને પછીની સંખ્યા એટલે કે પ્રતિવર્તી. વિદ્યાર્થી મિત્રો, આપણે કઈ જાણકારી મેળવવાની છે? આપણે મેળવવાની છે પહેલાની સંખ્યા એટલે કે પૂર્વવર્તી અને પછીની સંખ્યા એટલે કે પ્રતિવર્તી. હવે પૂર્વવર્તી અને પ્રતિવર્તી સંખ્યાઓ એટલે શું? તો દાખલા તરીકે પહેલાની સંખ્યા મેળવવા માટે આપણને એવું પૂછવામાં આવે, ઉદાહરણ તરીકે 17ની પહેલાની સંખ્યા કઈ? તો આપણે હવે 17ની પહેલાની સંખ્યા તરત જ જવાબ આપી દઈ શકીએ છીએ કે 16. પરંતુ હકીકતમાં શું થાય છે કે આપણે સંખ્યા કઈ છે? 17. એમાંથી એક સંખ્યાને શું કરીએ છીએ? બાદ કરીએ છીએ. માટે આપણને સંખ્યા મળે છે 16. તો 17ની પહેલાની સંખ્યા એટલે કે પૂર્વવર્તી સંખ્યા કઈ થઈ? 16. અને આ 16 આપણે કેવી રીતે શોધ્યા? તો 17 - 1. હવે તમને એવું પૂછે કે 17ની પહેલાની બે સંખ્યા, તો આપણે પહેલી વખત 1 બાદ કર્યા, હવે 17 - 2 એટલે કે 15. તો 15 અને 16 છે એ 17ની પહેલાની સંખ્યા કહેવાય, એટલે કે 17ની પૂર્વવર્તી સંખ્યાઓ કહેવાય. હવે પ્રતિવર્તી સંખ્યા માટે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 17ની પછીની સંખ્યા કઈ? એટલે કે પ્રતિવર્તી સંખ્યા કઈ? તો વિદ્યાર્થી મિત્રો, જોઈને જવાબ તમે આપી દેશો 18. પણ હકીકતમાં શું થાય છે? આપણી પાસે કઈ સંખ્યા હતી? 17. એમાં આપણે શું ઉમેરીએ છીએ? 1. તો 17 ને 1 = 18. હવે જો એવું પૂછવામાં આવે કે 17ની તરત પછીની બે સંખ્યા શોધો, તો 17 - 2 તો શું થઈ ગઈ પછીની સંખ્યા? 19. તો જ્યારે બાળકો પહેલાની સંખ્યા પૂછેલી હોય એટલે કે પૂર્વવર્તી સંખ્યા પૂછેલી હોય ત્યારે બાદબાકી કરવાની આવશે, અને પછીની સંખ્યા પૂછેલી હોય એટલે કે પ્રતિવર્તી સંખ્યા પૂછેલી હોય ત્યારે સરવાળો કરવાનો આવશે. આવા અમુક ઉદાહરણો પણ હું તમને બોર્ડ ઉપર લખીને આપું છું અને હોમવર્કમાં પણ તમારે કરવાના રહેશે. Thank you.
નીચે આપેલી સંખ્યાઓની તરત પહેલા આવતી એક એક સંખ્યા શોધો. તમારી બુકની અંદર લખી લો. આ તમારે આજે હોમવર્કમાં કરવાનું રહેશે. આ છે આજે હું આપણું હોમવર્ક. વિદ્યાર્થી મિત્રો, આ હોમવર્ક તમારે વિડીયો લેક્ચરની અંદરથી લખવાનું રહેશે. આને માટેની પીડીએફ તમને અલગથી નહીં મળે માટે તમે આ હોમવર્ક લખી લેશો.
વિદ્યાર્થીઓ, હવે આપણે એક નાનો એવો ટોપિક જોઈ લઈએ. થી મોટા અને થી ભાવના મેડમનો સંપર્ક કરે જેથી ત્યારે એનો પ્રશ્ન પૂર્ણ થઈ જાય.
થેન્ક યુ.